Good morning, everyone. Today, our first topic is characteristics of inflation. In our previous session, we had discussed meaning of inflation, and so today we are going to understand features or characteristics of inflation. So let us discuss it one by one. The first point is, it is a monetary phenomenon. Yes. Inflation is a monetary phenomenon because it is the result of expansion of money and credit. The main reason for inflation is the expansion of money supply beyond the normal requirement. It may be paper money or bank credit. Inflation, Chennai, it is definitely a monetary phenomenon. The reason is that it is related to money supply. Jare ઇકોનોમીમાં મની સપ્લાય ઇન્ક્રીઝ થઈ જાય છે ઓર મની ઓર ક્રેડિટ બે ઇન્ક્રીઝ થાય છે બિયોન્ડ ધ નોર્મલ રિક્વાયરમેન્ટ એટલે જેટલી મની સપ્લાયની રિક્વાયરમેન્ટ છે એના કરતાં જો વધારે ક્વોન્ટિટી ઓફ મની હોય ઇટ મીન્સ ઇટ વિલ લીડ ટુ ઇન્ફ્લેશન એન્ડ ધેટ ઇઝ વાય ધ રૂટ કોઝ ઓફ ઇન્ફ્લેશન ઇઝ એક્સપાન્શન ઓફ મની સપ્લાય ઇન ધ ઇકોનોમી. The second point is, it is always associated with rise in prices, which is continuous and persistent. Yes, inflation is always associated with rise in prices. Means ke e inflation che e price increase sathe associate che, connected che, ane a process che e continuous and persistent che. Ke a evu nathi ke price rise che ek var thai che pachi price increase j nahi thai. No, mild price rise will lead to increase in the price or it will attain momentum. Yes. એટલે આ ઇન્ફ્લેશનરી પ્રાઇસ રાઇઝ છે ને ઇટ ઇઝ ડિફરન્ટ ફ્રોમ ધ અધર પ્રાઇસ રાઇઝ વિચ મે અકર ટેમ્પરરીલી મે બી બીકોઝ ઓફ ધ શોર્ટેજ ઓર એક્સિડન્ટ ઓફ ડ્યુરિંગ અ સાયક્લિકલ મોમેન્ટ. એટલે આમાં શું છે કે આ પ્રાઇસ રાઇઝ છે ને એ ડિફરન્ટ છે કે તમે ક્યારેક એવું બને કે કોઈ ટેમ્પરરી પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ હોય, પણ અહીંયા ઇન્ફ્લેશનરી પ્રાઇસ રાઇઝ છે ને ઇટ ઇઝ નોટ ટેમ્પરરી. પ્રાઇસ થોડીક પણ ઇન્ક્રીઝ થશે તો એ ક્યુમ્યુલેટિવ ઇન નેચર છે અને પ્રાઇસ છે ઇન્ક્રીઝ થતી જ રહેશે, એન્ડ ધેટ ઇઝ વાય ઇટ ઇઝ ઓલવેઝ એસોસિએટેડ વિથ ધ રાઇઝ ઇન ધ પ્રાઇઝિસ. અને આ પ્રાઇસ રાઇઝ છે એ કન્ટિન્યુઅસ છે. ધ થર્ડ પોઈન્ટ ઇઝ, ઇન્ફ્લેશન ઇઝ ઓલવેઝ ક્યુમ્યુલેટિવ. યસ, ક્યુમ્યુલેટિવ મીન્સ સેલ્ફ ગ્રોઈંગ. Here it is said that inflation is cumulative in the sense that the rise in the price level is mild in the beginning and later on it gathers momentum. As I have told you કે ઇન્ફ્લેશનરી પ્રાઇસ રાઇઝ છે ને ઇન્ફ્લેશન ક્યુમ્યુલેટિવ ઇન નેચર છે, ઇટ ઇઝ સેલ્ફ ગ્રોવિંગ. કે તમારે ઇન્ફ્લેશન એટલે પ્રાઇસ ઇન્ક્રીઝ કરવાની જરૂર જ નહીં પડે. માઇલ્ડ રાઇઝ થશે ને પ્રાઇસમાં તો એ પ્રાઇસ રાઇઝ છે એ કન્ટિન્યુઅસલી થયા કરશે, પ્રાઇસ ઇન્ક્રીઝ થયા કરશે. ક્યાં સુધી? જ્યાં સુધી એ મોમેન્ટમ અચીવ કરી ન લે ત્યાં સુધી. ધ ફોર્થ પોઈન્ટ ઇઝ દેટ true inflation occurs after the stage of full employment. Yes, we just had discussed this point કે ટ્રુ ઇન્ફ્લેશન ક્યારે આવે છે ઇકોનોમીમાં, જ્યારે ફૂલ એમ્પ્લોયમેન્ટનું લેવલ અચીવ થાય છે ત્યાં સુધી. જ્યાં સુધી અંડર એમ્પ્લોયમેન્ટ ઓર સેમી એમ્પ્લોયમેન્ટ હશે ત્યાં સુધી ઇટ ઇઝ અ પાર્શિયલ ઇન્ફ્લેશન. બટ ટ્રુ ઇન્ફ્લેશન ઇઝ વેન દેર ઇઝ અ ફૂલ એમ્પ્લોયમેન્ટ ઇન ધ ઇકોનોમી એન્ડ નો ફર્ધર રિસોર્સિસ આર અવેલેબલ. The fifth point is that excess of demand in relation to supply. Yes. હવે અહીંયા શું કહે છે કે જ્યારે ડિમાન્ડ છે એ ઇન્ક્રીઝ થઈ જાય છે અને એની સામે સપ્લાય ઇન્ક્રીઝ નથી થતી, એન્ડ ધીસ ઇઝ ધ હોલ માર્ક ઓફ ઇન્ફ્લેશન. એટલે અહીંયા શું થશે કે જ્યારે માર્કેટમાં ડિમાન્ડ ખૂબ છે પણ સામે સપ્લાય ઇન્ક્રીઝ કરવું પોસિબલ જ નથી, તો શું થાય? પ્રાઇસ ઇન્ક્રીઝ થાય, એન્ડ ઇટ વિલ લીડ ટુ ઇન્ફ્લેશન. ધ સિક્સ્થ પોઈન્ટ ઇઝ, ઇટ મે બી ડિમાન્ડ પુલ ઓર કોસ્ટ પુશ ઓર બોથ. યસ, ઇન્ફ્લેશન છે એ ક્યારેક ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન હોઈ શકે, સમટાઇમ્સ ઇટ ઇઝ કોસ્ટ પુશ ઇન્ફ્લેશન, ઓર ઇટ મે બી બોથ. એટલે આ શું છે, ડિમાન્ડ પુલ કોસ્ટ પુશ, એ આપણે નેક્સ્ટ પોઈન્ટમાં ડિટેલમાં સમજશું, રાઈટ? So, these are the characteristics of the inflation. Now, our next topic is causes of inflation. Yes.
There may be two causes of inflation. The first is upward shift in demand and the second is downward shift in supply. But if we talk about the upward shift in demand, there are certain points, sub-points which we will discuss. Now, let us discuss first point, upward shift in demand. As we have seen above or we have discussed that inflation arises when total effective demand is more than the supply. It means jare economy ma demand che e supply karta vadhare hoy, at that time inflation arises. Demand and supply of goods and services. So when demand for goods and services is greater than the supply of goods and services, at that time inflation arises in the economy. So in other words, inflation is the result of excess of demand or upward shift in the demand. Now we will discuss what are the reasons for upward shift in demand. Ke demand upward shift thai chai, it means demand increase thai chai. To aa demand increase thavana reasons kya kya chai e aapne discuss kariye. Now the first point is increase in money supply. Yes, increase in money supply leads to increase in the income of the community. જ્યારે મની સપ્લાય ઇન્ક્રીઝ થાય ને ત્યારે લોકોની ઇન્કમ ઇન્ક્રીઝ થાય, અને ઇન્કમ ઇન્ક્રીઝ થાય ને ઇટ મીન્સ ડિમાન્ડ છે એ ઇન્ક્રીઝ થાય. બટ ધ ઇન્ક્રીઝ ઇન ધ મની સપ્લાય ટેક્સ પ્લેસ ઇન ધ ફોર્મ ઓફ, હવે આ મની સપ્લાય ઇકોનોમીમાં ઇન્ક્રીઝ થાય છે એ કેવી રીતે ઇન્ક્રીઝ થાય છે એના સબ પોઈન્ટ્સ આપણે સમજીએ. તો ફર્સ્ટ છે એ એક્સપાન્શન ઓફ પેપર કરન્સી બાય ધ ગવર્મેન્ટ. યસ, ઇટ મે બી બિકોઝ ઓફ ધ, એટલે અહીંયા શું કહે છે, એક્સપાન્શન ઓફ પેપર કરન્સી. હવે ગવર્મેન્ટ છે એ પેપર કરન્સી ઇન્ક્રીઝ શું કામ કરે છે, મે બી ઇન ઓર્ડર ટુ મીટ ધ બજેટરી ડેફિસિટ અરાઇઝીસ આઉટ ઓફ ધ એક્સેસ ઓફ એક્સપેન્ડિચર ઓવર નોર્મલ સોર્સિસ ઓફ રેવન્યુ. એટલે જેટલી ગવર્મેન્ટને રેવન્યુ થાય છે ને એના કરતાં જો એક્સપેન્ડિચર ક્યારેક વધી ગયા હોય તો એ જે ડેફિસિટ છે ને એ ડેફિસિટને ક્લિયર કરવા માટે થઈને ગવર્મેન્ટ છે એ પેપર કરન્સીને એક્સપાન્ડ કરે છે, ઇન્ક્રીઝ કરે છે, ઇન ઓર્ડર ટુ ફિનાન્સ વોર ઓપરેશન ઓર સ્કીમ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ ઓર ટુ મીટ અ રાઇઝ ઇન ધ નોન ડેવલપમેન્ટ એક્સપેન્ડિચર. એટલે ઘણીવાર એવું બને કે વોરની સિચ્યુએશન હોય, ક્યારેક ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે ગવર્મેન્ટને એક્સપેન્સીસ કરવા પડે, ક્યાંક કોઈક બીજા એવા નોન ડેવલપમેન્ટ એક્સપેન્ડિચર હોઈ શકે. તો જ્યારે આવા એક્સપેન્ડિચર છે એ વધી જાય છે અને સામે ગવર્મેન્ટની રેવન્યુ ઇન્ક્રીઝ નથી થતી, એટ ધેટ ટાઈમ ગવર્મેન્ટ હેઝ ટુ ઇન્ક્રીઝ ધ પેપર કરન્સી. ધ સેકન્ડ પોઈન્ટ ઇઝ ઇન્ક્રીઝ ઇન ધ વેલોસિટી ઓફ સર્ક્યુલેશન ઓફ મની. યસ, ક્યારેક એવું બને કે ઇકોનોમીમાં મની જે સ્પીડથી સર્ક્યુલેટ થતા હોય ને દેટ ઇઝ નોન એઝ વેલોસિટી, રાઇટ? તો સમટાઈમ્સ ઇટ મે હેપન કે વેલોસિટી છે મનીની સર્ક્યુલેશનની એ ઇન્ક્રીઝ થઈ જાય. એન્ડ ધ થર્ડ પોઈન્ટ ઇઝ એક્સપાન્શન ઓફ બેંક ક્રેડિટ. બેંક જ્યારે વધારે ને વધારે ક્રેડિટ પ્રોવાઈડ કરવા માંડે કસ્ટમર્સને, એટ ધેટ ટાઈમ મની સપ્લાય કેન ઇન્ક્રીઝ ઇન ધ ઇકોનોમી. સો ધીસ થ્રી આર ધ રીઝન્સ ફોર ધ ઇન્ક્રીઝ ઇન ધ મની સપ્લાય. નાવ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ઇન્ક્રીઝ ઇન ધ ડિસ્પોઝેબલ ઇન્કમ ઓફ ધ પીપલ ડ્યુ ટુ રિડક્શન ઓફ ટેક્સેશન ઓર રિડક્શન ઓફ સેવિંગ્સ. યસ, ડિસ્પોઝેબલ ઇન્કમ મીન્સ વોટ, કે જે ઇન્કમ તમે સ્પેન્ડ કરો છો, જે ઇન્કમ તમે કોમોડિટી કન્ઝ્યુમ કરવા માટે, પરચેસ કરવા માટે સ્પેન્ડ કરો છો, દેટ ઇન્કમ ઇઝ નોન એઝ ડિસ્પોઝેબલ ઇન્કમ. નાવ વેન ડિસ્પોઝેબલ ઇન્કમ ઓફ ધ પીપલ ઇન્ક્રીઝીસ, મે બી બિકોઝ ઓફ ધ રિડક્શન ઇન ધ ટેક્સેશન. જો અત્યાર સુધી તમારી ઇન્કમ 15,000 છે, એમાંથી તમે લોકો 2,000 ટેક્સ પે કરો છો, બટ હવે ગવર્મેન્ટ એવું ડિસાઇડ કરે કે તમારે 1,000 ટેક્સ પે કરવાનો છે, તો 1,000 એડિશનલ ઇન્કમ તમારી થઈ, એટલે આને તમે તમારી રિયલ ઇન્કમ ઇન્ક્રીઝ થાય, એટલે તમારો પરચેસિંગ પાવર ઇન્ક્રીઝ થાય, અને આ પરચેસિંગ પાવર ઇન્ક્રીઝ થાય તો એને લીધે ડિમાન્ડ છે એ અપવર્ડ શિફ્ટ થાય. ઓર મે બી રિડક્શન ઓફ ધ સેવિંગ્સ, કે અત્યાર સુધી તમે 3,000 સેવ કરતા હતા તમારી ઇન્કમમાંથી, અને હવે તમે એવું ડિસાઇડ કર્યું કે 2,000 સેવ કરવા છે, તો 1,000 છે એ તમારી ઇન્કમ, એટલી ડિસ્પોઝેબલ ઇન્કમ ઇન્ક્રીઝ થઈ જાય છે. સો ઇટ વિલ લીડ ટુ અપવર્ડ શિફ્ટ ઇન ધ ડિમાન્ડ. ધ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ
increase in the disposable income of the people due to Then C point is relaxation of the public borrowing program and repayment of internal public debt. Yes, this factors also increases the purchasing power of the people, which will result in increase in the demand. ઘણીવાર ગવર્મેન્ટ છે ને પબ્લિક બોરોઈંગ પ્રોગ્રામ્સમાં રિલેક્સેશન આપતી હોય, ઇટ મીન્સ કે તમે જો એ લોન લ્યો તો એમાં બહુ ઓછા રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઉપર તમને લોન મળે, ઓર જે તમારી ઇન્ટરનલ પબ્લિક ડેટ્સ છે એનું રીપેમેન્ટ કરે, તો આવા ટાઈમમાં છે એ ડિમાન્ડ અપવર્ડ શિફ્ટ થાય છે બીકોઝ ઓફ ધ ઇન્ક્રીઝ ઇન ધ પરચેઝિંગ પાવર ઓફ ધ પીપલ, બીકોઝ ઓફ ઇન્ક્રીઝ ઇન ધ ઇન્કમ. ધ ડી પોઈન્ટ ઇઝ ઇન્ક્રીઝ ઇન ધ ફોરેન ડિમાન્ડ ફોર ડોમેસ્ટિક ગુડ્સ એન્ડ સર્વિસીસ. યસ, when demand for domestic goods and services increase in the foreign market and when export increases, at that time it will increase the income of the people. જો આપણે એક્સપોર્ટ કરીએ આપણી કોમોડિટી ફોરેન કન્ટ્રીમાં તો ઇન્કમ જનરેટ થશે આપણને અને ફોરેન કરન્સીમાં અર્ન કરી શકશું. સો એટ ધેટ ટાઈમ એક્સપોર્ટ ઇન્ક્રીઝ થશે અને ઇન્કમ ઇન્ક્રીઝ થશે તો ડિમાન્ડ છે એ ઇન્ક્રીઝ થશે, એટલે ડોમેસ્ટિક ગુડ્સ છે એનું પ્રોડક્શન પણ ઇન્ક્રીઝ થશે એન્ડ ઇટ વિલ લીડ ટુ અપવર્ડ શિફ્ટ ઇન ધ ડિમાન્ડ એન્ડ પ્રાઇસ વિઝ ઓલ્સો રાઇઝિસ ઓર ઇન્ક્રીઝિસ. ધ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ રેપિડ ઇન્ક્રીઝ ઇન ધ પોપ્યુલેશન. યસ, રેપિડ ગ્રોથ ઇન ધ પોપ્યુલેશન વિલ બ્રિંગ અપવર્ડ શિફ્ટ ઇન ધ ડિમાન્ડ વિચ વિલ લીડ ટુ ઇન્ક્રીઝ ઇન ધ જનરલ પ્રાઇસ લેવલ. હવે જો પોપ્યુલેશન ઇન્ક્રીઝ થાય તો ડિમાન્ડ ઇન્ક્રીઝ થવાની જ છે, કારણ કે તમે વિચાર કરો કે એક ન્યૂબોર્ન બેબી છે ત્યારથી લઈને એ એટલે પછીથી એના એક્સપેન્સીસ છે એ ઇન્ક્રીઝ થતાં જ રહેવાના છે. કેટલી બધી રિક્વાયરમેન્ટ્સ હોય, આપણી બેઝિક નીડ્સ છે એ બધી ફૂલફિલ કરવા માટે થઈને એક્સપેન્સીસ થાય, એટલે જેટલું પોપ્યુલેશન ઇન્ક્રીઝ થશે એટલી જ સામે ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે. એન્ડ ધેટ ઇઝ વાય ઇફ પોપ્યુલેશન ઇન્ક્રીઝિસ રેપિડલી વાઇલ ધ એગ્રીગેટ ઓફ મની રિમેન્સ સ્ટેબલ, ધ કોન્સિક્વન્ટ રાઇઝ ઇન ધ વેલોસિટી ઓફ સર્ક્યુલેશન ઇઝ લાઇકલી ટુ આઉટવેઇટ ધ કાઉન્ટરવેલિંગ ડિક્રીઝ ઇન ધ વોલ્યુમ ઓફ મની પર હેડ. ફર્ધર, રેપિડ ઇન ધ ઇન્ક્રીઝ ઇન ધ પોપ્યુલેશન મે ઇન્ક્રીઝ આઉટપુટ લેસ ધેન પ્રપોર્શનેટલી અનધર ફેક્ટર્સ ટ્રેન્ડિંગ ટુ રાઇઝ પ્રાઇસ. એટલે ક્યારેક એવું થાય કે પોપ્યુલેશન ઇન્ક્રીઝ થાય છે તો આઉટપુટ છે એ ઇન્ક્રીઝ કરવું પડે, બટ સમટાઈમ્સ ઇટ મે હેપન કે આઉટપુટ છે એ લેસ ધેન પ્રપોર્શનેટલી, એટલે જેટલા પ્રપોર્શનમાં ઇન્ક્રીઝ થવું જોઈએ એટલા પ્રપોર્શનમાં ઇન્ક્રીઝ થતું ન હોય તો ડિમાન્ડ વધારે છે અને સામે સપ્લાય ઓછી છે તો પ્રાઇઝિસ છે એ ઇન્ક્રીઝ થાય. સો ધીસ ઇઝ ધ લાસ્ટ રીઝન ફોર ધ અપવર્ડ શિફ્ટ ઇન ડિમાન્ડ. નાવ વી વિલ ડિસ્કસ ધ પોઈન્ટ્સ ફોર ડાઉનવર્ડ શિફ્ટ ઇન ડિમાન્ડ. યસ, હવે ડાઉનવર્ડ શિફ્ટ ઇન સોરી સપ્લાય છે એ કેવી રીતે એ સમજીએ. ધીસ ઇઝ ધ સેકન્ડ ઇમ્પોર્ટન્ટ કોઝ ઓફ ધ ઇન્ફ્લેશન, દેટ ઇઝ અ ડાઉનવર્ડ શિફ્ટ ઇન ધ સપ્લાય. ઇફ ધ સપ્લાય ઓફ ધ ગુડ્સ એન્ડ સર્વિસીસ ઇન ધ ઇકોનોમી ઇન્ક્રીઝિસ ઇન ધ સેમ પ્રપોર્શન એઝ ધ ઇન્ક્રીઝ ઇન ધ ડિમાન્ડ, એટ દેટ ટાઈમ ઇન્ફ્લેશનરી પ્રેશર ઇન ધ ઇકોનોમી વુડ નોટ રાઇઝ. જો જેટલા પ્રપોર્શનમાં ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય છે ને એટલા જ પ્રપોર્શનમાં સપ્લાય ઇન્ક્રીઝ થતી હોય ને તો ક્યારેય ઇકોનોમીમાં ઇન્ફ્લેશન આવે નહીં. પણ અહીંયા થયું છે શું કે ડિમાન્ડ ઇન્ક્રીઝ થઈ છે પણ સામે સપ્લાય ઇન્ક્રીઝ નથી થતી, એન્ડ દેટ ઇઝ વાય ઇટ વિલ લીડ ટુ ઇન્ફ્લેશન. બટ વોટ હેપન ડ્યુરિંગ ધ ટાઈમ ઓફ ઇન્ફ્લેશન ઇઝ દેટ પ્રોડક્શન એન્ડ સપ્લાય ઓફ ગુડ્સ એન્ડ કોમોડિટીઝ ડઝ નોટ ઇન્ક્રીઝ કોરસ્પોન્ડિંગલી ટુ ધ ઇન્ક્રીઝ ઇન ધ ડિમાન્ડ એન્ડ હેન્સ ધ રાઇઝ ઇન ધ પ્રાઇઝિસ. એટલે જેટલા પ્રપોર્શનમાં ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય છે ને એટલા જ પ્રપોર્શનમાં પ્રોડક્શન ઇન્ક્રીઝ નથી થતું, એન્ડ દેટ ઇઝ વાય ઇટ લીડ્સ ટુ પ્રાઇઝ રાઇઝ. નાવ વી વિલ ડિસ્કસ વોટ આર ધ ફેક્ટર્સ વિચ આર રિસ્પોન્સિબલ ફોર ધ ડાઉનવર્ડ શિફ્ટ ઇન ધ સપ્લાય. ધ ફર્સ્ટ ઇઝ શોર્ટેજ ઓફ ફેક્ટરી સપ્લાય. યસ, ઇટ મે બી બીકોઝ ઓફ ધ સ્કેરસિટી ઓફ સર્ટેન important factors of production like technical and skilled labors, capital equipment, raw materials, managerial talent, etc. હવે આવા બધા ફેક્ટર્સની શોર્ટેજ હોય ને, સી ફોર એક્ઝામ્પલ ટેકનિકલ એન્ડ સ્કિલ્ડ લેબર્સ, જો પ્રોડક્શન સ્પીડથી કરવા માટે અને સારી ક્વોલિટીમાં પ્રોડક્શન કરવા માટે થઈને સ્કિલ્ડ લેબર્સની રિક્વાયરમેન્ટ હોય છે, સારા મશીનરીની રિક્વાયરમેન્ટ હોય. ઓકે, મશીનરી એ છે, લેબર્સ પણ છે, બટ વોટ ઇફ યુ ડોન્ટ હેવ અ રો મટીરિયલ ઇન ધ પ્રોપર પ્રપોર્શન, એન્ડ
તમારા જે મેનેજર્સ છે એટલે જે મેનેજમેન્ટ છે એ જ પ્રોપર ન હોય તો તમે સપ્લાય છે એ ઇન્ક્રીઝ ન કરી શકો, એટલે પ્રોડક્શન છે એ ઇન્ક્રીઝ નહીં થાય. સો ફેક્ટરી ડેફિશિયન્સી ઇઝ અ શોર્ટ ઓફ બોટલ નેક ટુ ધ પ્રોડક્શન. એટલે જો આવા જ પોઈન્ટ્સમાં પ્રોબ્લેમ હોય તો પ્રોડક્શનમાં બોટલ નેક્સ આવે, ઇટ મીન્સ પ્રોડક્શન ઇન્ક્રીઝ ન કરી શકાય. ધ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ઇન્ક્રીઝડ એક્સપોર્ટ. યસ, ઇન્ક્રીઝડ એક્સપોર્ટ રિડ્યુસ ધ સપ્લાય ઓફ અવેલેબિલિટી ઓફ ધ ડોમેસ્ટિક કન્ઝમ્પશન. જેટલું પ્રોડક્શન થાય છે એનો મેજોરિટી પોર્શન આપણે જો એક્સપોર્ટ કરી દઈએ બીજી કન્ટ્રીમાં તો આપણી કન્ટ્રીમાં તો શોર્ટેજ ક્રિએટ થવાનું જ છે. એટલે આપણી કન્ટ્રીની ડિમાન્ડ જ્યાં સુધી ફૂલફિલ ન થાય અને એ પહેલાં જ આપણે બીજી કન્ટ્રીમાં બધા જ ગુડ્સ છે એને એક્સપોર્ટ કરી દઈએ તો ઇન્ફ્લેશન છે એ ક્રિએટ થાય, બિકોઝ સપ્લાય માર્કેટમાં રિડ્યુસ થઈ જાય. The cell C point is diminishing returns or increasing cost. Yes. ક્યારેક શું થાય કે રિટર્ન છે એ ડિમિનિશ થતું જાય એઝ યુ આર એડિંગ મોર એન્ડ મોર ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન. એટલે એ તો લો આપણને ખ્યાલ જ છે. અને કોસ્ટ ઓફ પ્રોડક્શન છે એ ઇન્ક્રીઝ થઈ જાય, એટ દેટ ટાઈમ ધેર વિલ બી ડાઉનવર્ડ શિફ્ટ ઇન ધ સપ્લાય. એટલે ફર્મ છે એની આઉટપુટ એક્સપાન્ડ કરવાની કેપેસિટી છે એ ડિક્રીઝ થઈ જાય. ધ લાસ્ટ પોઈન્ટ ઇઝ હોર્ડિંગ ઓફ ગુડ્સ બાય પ્રોડ્યુસર્સ એન્ડ ટ્રેડર્સ ઇન એન્ટિસિપેશન ઓફ અ ફ્યુચર રાઇઝિસ ઇન ધ પ્રાઇસીસ. હવે જો ઘણીવાર એવું એક્સપેક્ટ કરતા હોય બધા પ્રોડ્યુસર્સ ઓર ટ્રેડર્સ કે ફ્યુચરમાં આ વસ્તુ છે ને એના પ્રાઇઝિસ ઇન્ક્રીઝ થવાના છે, તો અત્યારે માર્કેટમાં આ પ્રોડક્ટ છે એને મૂકવી જ નથી, એને સ્ટોર કરી રાખીએ. બ્લેક માર્કેટિંગ કહીએ ને આપણે, તો આવી બધી પ્રોડક્ટ્સ છે એને કોલ્ડ સ્ટોરેજમાં કે કોઈ પણ જગ્યાએ વેરહાઉસીસમાં સ્ટોર કરી રાખશે. એટલે આર્ટિફિશિયલ સ્કેરસિટી ક્રિએટ થઈ અને જ્યારે માર્કેટમાં એની ડિમાન્ડ વધી જાય અને સામે સપ્લાય ન હોય એટલે પ્રાઇઝ ઇન્ક્રીઝ થવાનું જ છે, એટલે ત્યારે માર્કેટમાં આવી કોમોડિટીઝ છે એને મૂકશે અને અલ્ટિમેટલી એના પ્રાઇઝિસ છે એ ઇન્ક્રીઝ થઈ જાય. તો આવા ટાઈમે માર્કેટમાં જે સપ્લાય છે કોમોડિટીની એ ડિક્રીઝ થઈ શકે. સો ધીઝ આર ધ રીઝન ઓર વી કેન સી ધ કોઝિસ ઓફ ઇન્ફ્લેશન. ધ ફર્સ્ટ ઇઝ અપવર્ડ શિફ્ટ ઇન ધ ડિમાન્ડ એન્ડ ધ સેકન્ડ ઇઝ ડાઉનવર્ડ શિફ્ટ ઇન ધ સપ્લાય. અવર નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ટાઈપ્સ ઓફ ઇન્ફ્લેશન. જે આપણે મેં તમને હમણાં જ કીધું કે આપણે ડિટેલમાં ડિસ્કસ કરશું. સો દેર આર મેઇનલી થ્રી ટાઈપ્સ ઓફ ઇન્ફ્લેશન. ધ ફર્સ્ટ ઇઝ ડિમાન્ડ ફૂલ ઇન્ફ્લેશન એન્ડ કોસ્ટ પુશ ઇન્ફ્લેશન. સેકન્ડ ઇઝ ઓપન ઇન્ફ્લેશન એન્ડ સપ્રેસ્ડ ઇન્ફ્લેશન. એન્ડ ધ થર્ડ ઇઝ એક્સપેક્ટેડ એન્ડ અનએક્સપેક્ટેડ ઇન્ફ્લેશન. સો લેટ અસ ડિસ્કસ વન બાય વન. ધ ફર્સ્ટ ઇઝ ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન એન્ડ કોસ્ટ પુશ ઇન્ફ્લેશન. ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન એક્ઝિસ્ટ ઇન ધ ઇકોનોમી વેન ધ એગ્રીગેટ ડિમાન્ડ એક્સિડ્સ ધ અવેલેબલ સપ્લાય ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ. યસ, ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન ક્યારે કહેવાય? જ્યારે કોઈ પણ કોમોડિટીની એગ્રીગેટ મીન્સ ટોટલ ડિમાન્ડ છે એ સપ્લાય કરતાં વધારે હોય, એટ ધેટ ટાઈમ વી કેન સે દેટ ધેર ઇઝ અ ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન ઇન ધ ઇકોનોમી. ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન મે બી કોઝ્ડ બાય એન ઇન્ક્રીઝ ઇન ધ ક્વોન્ટિટી ઓફ મની વિચ ઇન્ક્રીઝિસ ધ મની ઇન્કમ ઓફ ધ કમ્યુનિટી એન્ડ અલ્ટિમેટલી ઇટ વિલ ઇન્ક્રીઝ ધ ડિમાન્ડ બાય ધ કમ્યુનિટી. સે ફોર એક્ઝામ્પલ, વેન ગવર્મેન્ટ in order to finance war operation or to finance development projects and incurs heavy expenses which cannot be met with normal sources of revenue, there is a deficit in the budget. જો આ પોઈન્ટ આપણે હમણાં જ ડિસ્કસ કર્યો, જ્યારે ગવર્મેન્ટ છે ને એ પેપર કરન્સીને એક્સપાન્ડ કરે, ઇટ મીન્સ કે કોઈ એવો પ્રોજેક્ટ છે કોઈ સોશિયલ ડેવલપમેન્ટ માટે, કોઈ ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે ગવર્મેન્ટ એવા પ્રોજેક્ટ કરે, તો એનાથી શું થશે કે ઘણા બધા, હવે સી ફોર એક્ઝામ્પલ, આપણી ગવર્મેન્ટે એવું ડિસાઇડ કર્યું કે રિંગ રોડ છે એને ફરીથી આખો ડેવલપ કરવો છે, તો એની માટે કેટલા બધા લેબર્સની રિક્વાયરમેન્ટ હોય, એન્જિનિયર્સ છે, એટલે કેટલા બધાને એમ્પ્લોયમેન્ટ મળે તો ઇન્કમ ઇન્ક્રીઝ થાય, અને ઇન્કમ ઇન્ક્રીઝ થાય તો એની સામે કોમોડિટીની ડિમાન્ડ છે એ પણ ઇન્ક્રીઝ થાય છે. So this is the first reason, that is increase in the demand and it will lead to demand pull inflation. And the increase in the money supply with the public is also
increase their purchasing power and it will create demand pull inflation in the economy. એટલે income increase થાય એટલે purchasing power છે increase થવાનો છે. એન્ડ અલ્ટિમેટલી જો ઇન્કમ ઇન્ક્રીઝ થાય એટલે પરચેસિંગ પાવર ઇન્ક્રીઝ થયો, પરચેસિંગ પાવર ઇન્ક્રીઝ થાય એટલે કોમોડિટીની ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે અને અલ્ટિમેટલી ઇટ વિલ લીડ ટુ પ્રાઇઝ રાઇઝ. એન્ડ ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન કેન ઓલ્સો અરાઇઝ વિથ એન ઇન્ક્રીઝ ઇન ધ મની સપ્લાય. એટલે જ્યારે મની સપ્લાય ઇન્ક્રીઝ થાય ને ત્યારે પણ ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન છે એ ક્રિએટ થઈ શકે. એવું જરૂરી નથી કે ક્યાં જ્યારે ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય ત્યારે જ ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન હોય, બટ ધીસ હેપન્સ વેન ઈધર ડ્યુ ટુ ઇન્ક્રીઝ ઇન ધ માર્જિનલ એફિશિયન્સી ઓફ ધ કેપિટલ ઓર ડ્યુ ટુ એન ઇન્ક્રીઝ ઇન ધ માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ ઇટ ધેર અકર્સ એન ઇન્ક્રીઝ ઇન ધ એગ્રીગેટ ડિમાન્ડ વિચ એક્સિડ્સ ઇટ્સ ઇન્ફ્લુઅન્સ ઇન ધ પ્રાઇઝ રાઇઝિંગ. એટલે શું થશે કે જ્યારે માર્જિનલ એફિશિયન્સી ઓફ ધ કેપિટલ ઇન્ક્રીઝ થાય ઓર માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ મીન્સ તમે તમારી એડિશનલ ઇન્કમમાંથી વધારે ને વધારે કન્ઝમ્પશન કરો છો, તો ત્યારે તમે ડિમાન્ડ છે કોમોડિટીની એ ઇન્ક્રીઝ કરશો એન્ડ અલ્ટિમેટલી ઇટ વિલ લીડ ટુ ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન. સો ધેર આર ટુ રીઝન્સ ફોર ધ ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન. ધ ફર્સ્ટ વોઝ એક્સેસ ઓફ ડિમાન્ડ ઓવર સપ્લાય એન્ડ ધ સેકન્ડ ઇઝ ઇન્ક્રીઝ ઇન ધ મની સપ્લાય. ધ સેકન્ડ ઇઝ કોસ્ટ પુશ ઇન્ફ્લેશન. એટલે ફર્સ્ટ પોઈન્ટમાં જ બીજું છે એ કોસ્ટ પુશ ઇન્ફ્લેશન છે. નાઉ કોસ્ટ પુશ ઇન્ફ્લેશન અકર્સ ઇન ધ ઇકોનોમી વેન ડ્યુ ટુ ઇન્ક્રીઝ ઇન ધ ફેક્ટર પ્રાઇઝિસ ધેર ટેક્સ પ્લેસ એન્ડ ઇન્ક્રીઝ ઇન ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન વિચ વિલ લીડ ટુ રાઇઝ ઇન ધ પ્રાઇઝિસ એન્ડ અલ્ટિમેટલી ઇટ વિલ ક્રિએટ ઇન્ફ્લેશન. હવે જો કોસ્ટ ઓફ પ્રોડક્શન છે એ ઇન્ક્રીઝ થઈ જાય, જે ટ્રેડ યુનિયન છે એ લોકો એવો ફોર્સ કરે કે દે વોન્ટ હાઈ રેટ્સ ઓફ વેજીસ, દે ડિમાન્ડ ઇન્ક્રીઝિસ ઇન ધ વેજીસ ઇન ધ ઇન્ડસ્ટ્રી વિધાઉટ ઇન્ક્રીઝ ઇન ધ લેબર પ્રોડક્ટી ઓર લેસ ધેન પ્રપોર્શનેટ ઇન્ક્રીઝ ઇન ધ લેબર પ્રોડક્ટી ધ ફર્મ્સ રાઇઝિસ ધ પ્રાઇઝિસ ઓફ ધેર પ્રોડક્ટ. ઘણીવાર છે ને લેબર્સ એવી ડિમાન્ડ કરે કે તમે અમારા વેજીસ ઇન્ક્રીઝ કરો, બટ વેજીસ ઇન્ક્રીઝ થાય છે ને એની સાથે સાથે એની પ્રોડક્ટિવિટી ઇટ મીન્સ એ લોકો જેટલું વર્ક કરે છે જેટલું પ્રોડક્શન કરે છે એ ઇન્ક્રીઝ નથી થતું. તો એટ ધેટ ટાઈમ જો માર્કેટમાં સપ્લાય ઇન્ક્રીઝ ન થાય પણ ઇન્ડસ્ટ્રી છે એ લોકોએ હાઈ વેજીસ પે કરવા પડશે એન્ડ અલ્ટિમેટલી કોસ્ટ ઓફ પ્રોડક્શન ઇન્ક્રીઝ થાય. કોસ્ટ ઓફ પ્રોડક્શન ઇન્ક્રીઝ થાય તો પ્રોફિટ માર્જિન રિડ્યુસ ન થાય એ પર્પઝથી ઇન્ડસ્ટ્રી છે એના પ્રાઇઝિસ છે એ ઇન્ક્રીઝ કરી દે અને અલ્ટિમેટલી છે એ ઇકોનોમીમાં ઇન્ફ્લેશન આવે. ઇન્ક્રીઝ ઇન ધ પ્રાઇઝ ઓફ વન પ્રોડક્ટ કોઝિસ ધ પ્રાઇઝિસ ઓફ અધર પ્રોડક્ટ ટુ રાઇઝ બીકોઝ ક્લોઝ લિંક બિટવીન ડિફરન્ટ પ્રોડક્ટ્સ થ્રુ ઇનપુટ્સ. હવે જો બધી પ્રોડક્ટ છે ને ઘણી બધી પ્રોડક્ટ એવી હોય કે જે ઇન્ટર રિલેટેડ હોય, હવે એક પ્રોડક્ટની પ્રાઇસ ઇન્ક્રીઝ થાય ને તો ડેફિનેટલી બીજી પ્રોડક્ટની પ્રાઇસ છે એ ઇન્ક્રીઝ થાય જ. સે ફોર એક્ઝામ્પલ વન પ્રોડક્ટ ફોર એક્ઝામ્પલ સર્વ્સ એન્ડ ઇનપુટ ફોર ધ અધર પ્રોડક્શન ઓફ ધ અધર ગુડ્સ એન્ડ કન્ઝિક્વન્ટલી વેન ધ પ્રાઇઝ ઓફ ધ ફોર્મર રાઇઝિસ ધ પ્રાઇઝ ઓફ ધ લેટર વિલ ઓલ્સો ઇન્ક્રીઝિસ. એટલે ફોર્મર અને લેટર એટલે એક કોમોડિટીની પ્રાઇસ ઇન્ક્રીઝ થાય અને એના ઉપરથી બીજી કોમોડિટીનું પ્રોડક્શન થતું હોય તો બીજી કોમોડિટીની પ્રાઇસ છે એ ડેફિનેટલી ઇન્ક્રીઝ થવાની જ છે. એક્ઝામ્પલથી સમજાવું કે કોટનના પ્રાઇઝિસ ઇન્ક્રીઝ થાય તો કોટન ક્લોથ્સ જે કોટનમાંથી બને છે એના પ્રાઇઝિસ છે એ ઇન્ક્રીઝ થવાના જ છે. એન્ડ ધીસ રાઇઝ ઇન ધ પ્રાઇઝિસ ઓફ ધ પ્રોડક્ટ્સ લીડ ટુ increase in the demand for wages and that is why the economy finds itself caught in the grip of the vicious circle of rising prices leading to increase in the wages and it will ultimately lead to increase ઇન ધ પ્રાઇઝિસ. હવે શું થશે કે જો કોઈ પણ ફર્મ છે ને એ પોતાની પ્રાઇસ ઇન્ક્રીઝ કરે ને તો લેબર્સ શું કહેશે કે આ કોમોડિટીની પ્રાઇસ ઇકોનોમીમાં આટલી બધી છે તો તમે અમને વેજીસ શું કામ આટલા ઓછા પે કરો છો. તો એ લોકો વેજીસ હાઈ ડિમાન્ડ કરશે એટલે આ પ્રાઇસ રાઇઝ છે એ કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝ થયા જ કરશે. એન્ડ ઇટ ઇઝ નોટ લિમિટેડ ટુ અ વન પ્રોડક્ટ, ઓલ ધ પ્રાઇઝિસ ઓફ ઓલ ધ કોમોડિટીઝ વિલ ઇન્ક્રીઝ ઇન ધ ઇકોનોમી એન્ડ કોસ્ટ ઓફ પ્રોડક્શન છે એ પણ ઇન્ક્રીઝ થશે. સો એટલે આમાં આ બધું જો આમાં પછી મોનોપોલીસ છે, ગવર્મેન્ટ છે, ગવર્મેન્ટ ઇઝ ઓલ્સો બીકમ્સ રિસ્પોન્સિબલ ફોર ધ રાઇઝિંગ ઇન ધ કોસ્ટ બાય ઇમ્પોઝિંગ ટેક્સીસ એન્ડ રાઇઝિંગ ધ રેટ્સ ઓફ એક્ઝિસ્ટિંગ ટેક્સ.
ઓન ધ કમોડિટી. એટલે ગવર્મેન્ટ ઘણીવાર શું કરે ખબર છે કે જે એક્ઝિસ્ટિંગ કોમોડિટીઝ છે ને એની ઉપર ટેક્સ રેટ ઇન્ક્રીઝ કરી દે, અને કા પછી જે કોમોડિટી ઉપર ટેક્સ નથી એની ઉપર ટેક્સ છે એ ઇમ્પોઝ કરે તો પ્રાઇઝિસ છે એ ઇન્ક્રીઝ થાય. સે ફોર એક્ઝામ્પલ જીએસટી આપ્યું તો ઘણી બધી કોમોડિટી ઉપર ટેક્સ રેટ્સ છે એ ઇન્ક્રીઝ થઈ ગયા, અને અમુક કોમોડિટી ઉપર ટેક્સ નહોતા તો એની ઉપર પણ ટેક્સ ઇમ્પોઝ કર્યા. એટલે ગવર્મેન્ટ જ્યારે આવું ડિસિઝન કરે ને કે કોમોડિટીમાં ટેક્સિસ રેટ વધારે કરે તો એની પ્રાઇઝિસ છે એ ઇન્ક્રીઝ થવાની છે. સો ધીઝ ઓલ આર ધ રીઝન ફોર ધ કોસ્ટ પુશ ઇન્ફ્લેશન. ધ સેકન્ડ ટાઈપ ઓફ ઇન્ફ્લેશન ઇઝ ઓપન ઇન્ફ્લેશન એન્ડ સપ્રેસ્ડ ઇન્ફ્લેશન. નાઉ ઓપન ઇન્ફ્લેશન મીન્સ વોટ? વેન પ્રાઇઝ રાઇઝિસ વિધાઉટ એની ઇન્ટરપ્શન ઇટ ઇઝ સેડ દેટ દેર ઇઝ ઓપન ઇન્ફ્લેશન ઇન ધ ઇકોનોમી. જ્યારે ઇકોનોમીમાં બધી કમોડિટીના પ્રાઇઝિસ ઇન્ક્રીઝ થતા હોય અને એમાં કોઈ પણ જાતનું ઇન્ટરપ્શન ન હોય, ઇટ મીન્સ વેન ગવર્મેન્ટ ડઝ નોટ ટેક એની સ્ટેપ્સ ટુ કંટ્રોલ ધ ઇન્ફ્લેશનરી પ્રાઇઝ રાઇઝ, દેર ઇઝ અ ઓપન ઇન્ફ્લેશન ઇન ધ ઇકોનોમી. જનરલી શું થતું હોય કે માર્કેટમાં જ્યારે પ્રાઇસ ખૂબ ઇન્ક્રીઝ થઈ જાય ને તો ગવર્મેન્ટ એ પ્રાઇઝ રાઇઝને સ્ટોપ કરવા, કંટ્રોલ કરવા માટે કાંઈક ઇફેક્ટિવ સ્ટેપ્સ લેશે. બટ જ્યારે ગવર્મેન્ટ આવું કાંઈ ન કરે ને તો એને ઓપન ઇન્ફ્લેશન કહેવાય. એન્ડ સચ સિચ્યુએશન મે અલ્ટિમેટલી એન્ડ ઇન હાઇપર ઇન્ફ્લેશન વેન પીપલ્સ કોન્ફિડન્સ ઇન ધ કરન્સી ઓફ ધ કન્ટ્રી ઇઝ ગ્રેટલી શેકન. હવે જો આવું ઇન્ફ્લેશન આવે ને કે જ્યારે ગવર્મેન્ટ છે એ કોઈ પણ સ્ટેપ્સ ન લે અને પ્રાઇઝિસ છે એ કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝ થઈ અને ઇન્ફ્લેશન છે એ હાઇપર ઇન્ફ્લેશન થઈ જાય, એટ ધેટ ટાઈમ લોકોનો જે કરન્સી ઉપરનો ટ્રસ્ટ છે ને કોન્ફિડન્સ એ શેકન મીન્સ હલી જાય છે કે હવે આપણી કરન્સીમાં આપણે ટ્રસ્ટ ન કરી શકીએ. અને જર્મનીમાં છે ને આવી સિચ્યુએશન થઈ હતી આફ્ટર ધ ફર્સ્ટ વર્લ્ડ વોર. જનરલી છે ને વર્લ્ડ વોર કમ્પ્લીટ થાય એટલે ત્યારે ઇન્ફ્લેશનની સિચ્યુએશન આવે, બિકોઝ માર્કેટમાં કોમોડિટીની ડિમાન્ડ ઇન્ક્રીઝ થઈ જાય અને સામે સપ્લાય ઇન્ક્રીઝ થાય નહીં. સો ઇટ ઇઝ ધ ઓપન ઇન્ફ્લેશન. નાઉ સપ્રેસ્ડ ઇન્ફ્લેશન મીન્સ વોટ? ઇટ ઇઝ અ સિચ્યુએશન ઇન વિચ prices are prevented from rising at the present time through the adoption of the certain measures like price control, rationing, etc. But they rise in the future when these controls are lifted. એટલે જ્યારે ગવર્મેન્ટ છે એ પ્રાઇસ રાઇઝને કંટ્રોલ કરવા માટે કોઈ મેઝર્સ લેશે, લાઈક પ્રાઇસ કંટ્રોલ છે, રેસ્ટિંગ છે, એટલે એને રેસ્ટિંગ મીન્સ કંટ્રોલિંગ જ થાય કે આનાથી વધારે તમે પ્રાઇસ છે એ ચાર્જ ન કરી શકો, એટ ધેટ ટાઈમ વી કેન સે દેટ દેર ઇઝ અ સપ્રેસ્ડ ઇન્ફ્લેશન ઇન ધ ઇકોનોમી. પણ જ્યારે સપ્રેસ્ડ ઇન્ફ્લેશનમાંથી આવા બધા જ રિસ્ટ્રિક્શન્સ છે એને તમે રિમૂવ કરી દો, એટ ધેટ ટાઈમ ઇટ વિલ બીકમ ઓપન ઇન્ફ્લેશન. Suppressed inflation exists when the price rise is suppressed through price control, rationing and other physical controls. And suppressed inflation mathi jara badha j controls ne remove kari dei, at that time it will lead to open inflation. Yes. વોર ટાઈપ કંટ્રોલ્સ છે એ એક્ઝામ્પલ છે સપ્રેસ્ડ ઇન્ફ્લેશનનું, કે વોરની સિચ્યુએશન હોય ને ત્યારે ગવર્મેન્ટ છે ને એ પ્રાઇઝિસ ઉપર કંટ્રોલ કરી દે. બટ જ્યારે પોસ્ટ વોર ઇન્ફ્લેશન છે ને ઇટ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ ધ સપ્રેસ્ડ ઇન્ફ્લેશન ડેવલપ્ડ ઇન ટુ ધ ઓપન ઇન્ફ્લેશન. એટલે જ્યારે વોરની સિચ્યુએશન કમ્પ્લીટ થઈ જાય અને ગવર્મેન્ટ બધા જ રિસ્ટ્રિક્શન્સ છે એ રિમૂવ કરી દે તો ત્યારે પાછું ઇકોનોમીમાં ઓપન ઇન્ફ્લેશન આવી જશે. નાઉ સપ્રેસ્ડ ઇન્ફ્લેશનની ઇફેક્ટ શું છે એ આપણે સમજીએ. સપ્રેસ્ડ ઇન્ફ્લેશન રિઝલ્ટ્સ ઇન ધ ફર્સ્ટ પોઈન્ટ ઇઝ ધ પોસ્ટપોનમેન્ટ ઓફ ધ પ્રેઝન્ટ ડિમાન્ડ ટુ અ ફ્યુચર ડેટ. સપ્રેસ્ડ ઇન્ફ્લેશનમાં શું થયું છે કે દરેક કોમોડિટીની પ્રાઇઝિસ ઉપર રિસ્ટ્રિક્શન મૂકી દીધા છે, એટલે પ્રેઝન્ટ ડિમાન્ડ છે એને ફ્યુચર ડિમાન્ડ ઉપર પોસ્ટપોન થશે. ધ સેકન્ડ પોઈન્ટ ઇઝ the diversion of demand from one kind of goods to another, that is from those goods which are subject to price control and rationing to those goods which prices are uncontrolled and which are unrationed. એટલે અહીંયા શું કહે છે કે જ્યારે સપ્રેસ્ડ ઇન્ફ્લેશન હોય ને ઇટ મીન્સ કે ગવર્મેન્ટે અમુક કોમોડિટીની પ્રાઇસ છે ને એની ઉપર રિસ્ટ્રિક્શન મૂકી દીધા છે, તો આ બધા પ્રોડ્યુસર્સ શું કરશે કે અત્યાર સુધી હું એવી કોમોડિટી પ્રોડ્યુસ કરું છું કે જેની પ્રાઇસ ઉપર રિસ્ટ્રિક્શન્સ છે, બટ જે કોમોડિટીની પ્રાઇસમાં રિસ્ટ્રિક્શન નથી એનું તો હું પ્રોડક્શન કરી જ શકું. એટલે સપ્રેસ્ડ ઇન્ફ્લેશનને લીધે
જે કમોડિટીની પ્રાઇસમાં રિસ્ટ્રિક્શન છે એમાંથી પ્રોડ્યુસર શિફ્ટ થઈ જશે જેની પ્રાઇસમાં કોઈ પણ રિસ્ટ્રિક્શન નથી, સો દેટ ધે કેન અર્ન હાઈ રેટ્સ ઓફ પ્રોફિટ્સ. બટ ઇટ વિલ ઓલ્સો ક્રિએટ સર્ટિન પ્રોબ્લેમ્સ. આ પ્રોબ્લેમ્સ ક્યાં ક્યાં હોઈ શકે? તો ઇટ ક્રિએટ્સ એડમિનિસ્ટ્રેટિવ પ્રોબ્લેમ. યસ, ઇફેક્ટિવ ઇમ્પ્લિમેન્ટેશન એન્ડ પ્રાઇસ કંટ્રોલ્સ આર રેશનિંગ necessities the setting up of the efficient administrative machinery. જો હવે તમારે આવું કરવું હોય ને, આ પ્રોબ્લેમ્સને ફેસ કરવા હોય, તો એનાથી શું થશે કે તમારે પ્રોપર એડમિનિસ્ટ્રેટિવ પાવર જોશે. અધરવાઇઝ ઇટ વિલ ક્રિએટ નંબર ઓફ પ્રોબ્લેમ્સ. જે પર્સનને તમે સિલેક્ટ કર્યો છે ટુ હેન્ડલ ધીસ ટાસ્ક, હી મસ્ટ બી અ મેન ઓફ ઇન્ટિગ્રિટી એન્ડ પઝેસ હી શુડ પઝેસ નોલેજ એન્ડ એક્સપિરિયન્સ ટુ મેનેજ ધ સ્કીમ. એટલે આવા પ્રોબ્લેમમાં શું થાય કે ઓલ ઓફ સડન જ્યારે તમારે શિફ્ટ થવું હોય એવા કોમોડિટીઝમાંથી, કે જે તમે અત્યાર સુધી પ્રોડક્શન કરો છો એમાંથી, એવો કોમોડિટીઝમાંથી કે જેનું તમે પ્રોડક્શન ક્યારેય કર્યું જ નથી, તો આ ટાસ્ક તમે જે પર્સનને આપ્યો છે ને, એ પર્સન પાસે આનું નોલેજ હોવું જોઈએ અને એની પાસે એટલો એક્સપિરિયન્સ હોવો જોઈએ, સો દેટ હી કેન હેન્ડલ ધ સિચ્યુએશન. ધ નેક્સ્ટ પોઈન્ટ અંડર ધીસ ઇઝ ઇટ બ્રીડ્સ કરપ્શન, બ્લેક માર્કેટિંગ એન્ડ અધર એવિલ્સ. એન્ડ બ્લેક માર્કેટિંગ એન્ડ લો મોરાલ આર ધ બાય પ્રોડક્ટ્સ ઓફ સપ્રેસ્ડ ઇન્ફ્લેશન. જ્યારે સપ્રેસ્ડ ઇન્ફ્લેશન હોય કે હું જે વસ્તુનું પ્રોડક્શન મેં કરીને રાખ્યું છે 10,000 યુનિટ્સ, એની જ પ્રાઇસ ઉપર ગવર્મેન્ટે કંટ્રોલ કર્યો છે, તો હું શું કરીશ? રાધર ધેન સફરિંગ અ લોસ, ઇટ ઇઝ બેટર કે એ પ્રોડક્ટ્સને હું સ્ટોર કરી રાખું અને જ્યારે આ સપ્રેસ્ડ ઇન્ફ્લેશન, આ જે પ્રાઇઝિસના રિસ્ટ્રિક્શન્સ છે એ રિમૂવ થશે, ત્યારે હું માર્કેટમાં એ કોમોડિટીને પાછી ફરીથી મૂકી દઈશ. નાઉ ધ નેક્સ્ટ પોઈન્ટ ઓર ધ નેક્સ્ટ પ્રોબ્લેમ વિચ ઇઝ અરાઇઝિસ ઇન ધ સપ્રેસ્ડ ઇન્ફ્લેશન ઇઝ દેટ ઇટ કોઝિસ અન ઇકોનોમિક ડાયવર્ઝન ઓફ ધ પ્રોડક્ટિવ રિસોર્સિસ ઓફ ધ કોમ્યુનિટી ફ્રોમ ધ એસેન્શિયલ ગુડ્સ ઇન્ડસ્ટ્રીઝ ટુ નોન એસેન્શિયલ ગુડ્સ ઇન્ડસ્ટ્રીઝ. હવે આમાં શું થશે કે ગવર્મેન્ટે જો એસેન્શિયલ ગુડ્સ ઉપર જો રિસ્ટ્રિક્શન્સ ઇમ્પોઝ કર્યા હોય ને એની પ્રાઇઝિસ ઉપર, તો એના કરતાં હું એવી પ્રોડક્ટનું મેન્યુફેક્ચર કરું કે જેની ઉપર રિસ્ટ્રિક્શન્સ નથી, ભલે ને એ નોન એસેન્શિયલ ગુડ્સ હોય. અને આજે એસેન્શિયલ ગુડ્સ છે ને એની પ્રાઇસીસ છે એ ફિક્સ છે અને કંટ્રોલ્ડ છે, તો એમાં તો કાંઈ થઈ શકે નહીં. બટ જે નોન એસેન્શિયલ ગુડ્સ છે એની પ્રાઇસ ઉપર કોઈ રિસ્ટ્રિક્શન્સ નથી અને એ જો વધારે પ્રોફિટેબલ હોય તો હું પ્રિફર કરીશ કે એનું જ પ્રોડક્શન કરું. એન્ડ દેટ ઇઝ વાય ધેર ઇઝ અ ડાયવર્ઝન ઓફ ધ કોમ્યુનિટી સ્કેર્સ રિસોર્સિસ ફ્રોમ મોર પ્રોડક્ટિવ ચેનલ્સ ટુ લેસ પ્રોડક્ટિવ ચેનલ્સ. એટલે શું થાય કે જે રિસોર્સિસ છે કે જેની સ્કેર્સિટી છે અને એવા રિસોર્સનો યુઝ છે એ એસેન્શિયલ ગુડ્સ, એટલે એવી કોમોડિટીઝ કે જેની વધારે રિક્વાયરમેન્ટ છે એના પ્રોડક્શનમાં થવો જોઈએ, એના બદલે એવી કોમોડિટીમાં થશે કે જેની કોઈ રિક્વાયરમેન્ટ જ નથી. સો ઇટ ઇઝ અગેન ધ પ્રોબ્લેમ વિચ અરાઇઝિસ ઇન ધ સપ્રેસ્ડ ઇન્ફ્લેશન. ધ થર્ડ ટાઈપ ઓફ ઇન્ફ્લેશન ઇઝ એક્સપેક્ટેડ એન્ડ અનએક્સપેક્ટેડ ઇન્ફ્લેશન. ઇફ ઇન્ફ્લેશન ઇઝ અનએક્સપેક્ટેડ, it means the adverse effect will make different section of the society suffer differently. જો તમને ખબર જ ન હોય કે આવી રીતે ઇન્ફ્લેશન આવશે, ઇટ ઇઝ ટોટલી અનએક્સપેક્ટેડ, તમે આવું ધાર્યું જ નહોતું અને થાય છે, તો સોસાયટીના જે ડિફરન્ટ સેક્શન્સ છે ને, બધા સેક્શન ઉપર એ ઇન્ફ્લેશનની ડિફરન્ટ ઇફેક્ટ આવશે. એન્ડ ઇફ ઇન્ફ્લેશન કન્ટિન્યુઝ ફોર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ, ઇટ બિકમ્સ એક્સપેક્ટેડ એન્ડ ધેર ફોર પીપલ વિલ ટ્રાય ટુ એસ્કેપ ફ્રોમ ધ ઇન્ફ્લેશન. એન્ડ એવિલ ઇફેક્ટ બાય અડોપ્ટિંગ નેસેસરી મેઝર્સ કેન બી ડન. એટલે શું થાય કે જો ઇન્ફ્લેશન છે એ લોંગ પીરિયડ ઓફ ટાઈમ માટે કન્ટિન્યુ રહેશે, તો આપણને ખ્યાલ આવી જાય કે આ વસ્તુ એક્સપેક્ટેડ છે, કે અત્યારે ઇકોનોમીમાં ઇન્ફ્લેશન છે જ, તો પ્રાઇસીસ ઇન્ક્રીઝ થવાના જ છે, તો આમાંથી કેવી રીતે બહાર નીકળવું એ લોકો પહેલેથી જ ટ્રાય કરશે. એન્ડ ઇટ વિલ બીકમ એક્સપેક્ટેડ ઇન્ફ્લેશન. સો અનએક્સપેક્ટેડ ઇન્ફ્લેશન inflicts adverse effect upon the economy, while expected inflation will not be able to inflict adverse effect as people will go for heading against it to escape from adverse effect. એટલે જો unexpected inflation હશે ને, તો સોસાયટીની એની ઉપર એડવર્સ ઇફેક્ટ હશે. બટ ઇફ ઇન્ફ્લેશન ઇઝ એક્સપેક્ટેડ બીકોઝ ઇટ કન્ટિન્યુઝ ફોર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ, એટ દેટ ટાઈમ ઇટ મે નોટ હેવ દેટ મચ એડવર્સ ઇફેક્ટ ઓન ધ સોસાયટી, બીકોઝ નાવ પીપલ વિલ ટ્રાય ટુ એસ્કેપ
from this type of inflation. But the fact is that full protection against inflation is not possible. ક્યારે એવું પોસિબલ જ ન થાય કે ઇન્ફ્લેશનની અગેન્સ્ટમાં તમે કોઈ પણ મેજર લઈ શકો. ફૂલ પ્રોટેક્શન હા, થોડું ઘણું તમે કવર કરી શકો, બટ ક્યારેય એવું પોસિબલ ન થાય કે ઇન્ફ્લેશનમાંથી તમે બચી જ ન શકો. એ સોસાયટીના ઓવરઓલ દરેક સેક્શનમાં છે, દરેક સેક્ટરમાં છે, એ સ્પ્રેડ થઈ જાય છે. ધ ઇફેક્ટ ઓફ ઇન્ફ્લેશન ઇઝ નોટ લિમિટેડ ટુ અ પર્ટિક્યુલર એરિયા, ઇટ સ્પ્રેડ્સ ઓલ ઓવર ધ કન્ટ્રી એન્ડ મે બી ક્રોસ ધ બાઉન્ડ્રી ઓલ્સો. સો ધીઝ આર ધ ટાઈપ્સ ઓફ ઇન્ફ્લેશન. આજે આટલું રાખીએ. સી યુ ઓલ ઇન ધ નેક્સ્ટ સેશન.